જો પૃથ્વી સપાટ થઈ જાય તો માનવ જીવનમાં શું પરિવર્તન આવી શકે છે? તો મિત્રો, વેલકમ ટુ ધ ચેનલ. તો પૃથ્વી એક સુંદર વાદળી રંગનો ગ્રહ છે. અમે લગભગ રાઉન્ડ ગ્રહ પર જીવીએ છીએ. જો પૃથ્વી સપાટ થઈ જાય તો શું થશે? આપણા જીવનમાં કેવી રીતના ફેરફાર આવશે? શું સૂર્ય અને ચંદ્ર દેખાય છે? તો આપણા જીવનમાં મોટાભાગે 8 ફેરફાર આવે. તો આપણે તે જોઈએ કે કયા કયા 8 ફેરફાર આવશે. તેમાં પહેલો ફેરફાર છે, પૃથ્વી પરથી ગુરુત્વાકર્ષણ બળ સમાપ્ત થશે. જો ગુરુત્વાકર્ષણ બળ સમાપ્ત થાય તો માણસો હવામાં લટકતા દેખાય છે. જ્યાં સુધી પૃથ્વી ગોળ છે ત્યાં સુધી એક જ ગુરુત્વાકર્ષણ બળ તમામ સ્થળે લાગશે. જો પૃથ્વી એક બાજુથી ચપટી હોય તો લોમેન ડોર્ડી વેધશાળાના ભૂવૈજ્ઞાનિક કહે છે કે આપણે હવામાં તરતા હોઈએ છીએ. મજાકમાં ઊંચું કૂદવાનું વર્લ્ડ રેકોર્ડ પણ તોડી શકે છે. તો આ પૃથ્વી સપાટ હોય તો જીવન જીવવું શક્ય નથી. તો બીજો ફેરફાર છે, વાતાવરણના અંતની સંભાવના. તમે કેવી રીતે શ્વાસ લો છો? જ્યારે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ નહીં તો પૃથ્વી પૃષ્ટિ પણ થાય છે કે આતા પર આસપાસ વાતાવરણ પણ હશે નહીં. તો સૂર્યમાંથી આવતી પ્રકાશ ફેલાવવાનું બંધ કરશે. આપણે જે વાદળી તરીકે જોઈએ તે સંપૂર્ણ કાળો દેખાય છે. તો મિત્રો, પૃથ્વી પર હાજર તમામ પાણી ઉકળતા શૂન્યાવકાશમાં અદૃશ્ય થઈ જશે, કારણ કે વાતાવરણ સમાપ્ત થતાની સાથે જ સૂર્ય અને પૃથ્વીની ગરમીને કારણે પાણી ઉકળવા માંડે છે. બાજુમાંથી વરસાદ આવશે, વાદળોની દિવાલ બનશે. તો ટીપા ફક્ત એક જ જગ્યાએ પડશે. ઉત્તર ધ્રુવ માનવામાં આવશે. વરસાદમાં પણ તે એક જગ્યા ઝરકી, કારણ કે વાદળોમાં જ પાણી ગુરુત્વાકર્ષણ કારણે જમીન પર પડે છે. પણ ગુરુત્વાકર્ષણ હશે નહીં તો પાણી જમીન પર પડશે નહીં. તમે એક જ જગ્યાએથી પાણી પડતા જોશો. વાદળોની દિવાલ છે. સમુદ્ર અને નદીઓનું પાણી પણ સપાટ પૃથ્વીના કેન્દ્ર ઉપર ધ્રુવ તરફ વહી જશે. કેટલીક યાત્રાઓ સમાપ્ત જ નહીં થાય. તમે ક્યાં સુધી ભટકતા રહીશો? એક જીપીએસસી નહીં હોય, બીજું આપણે દિશા અંતર જાણી શકશું નહીં. જ્યારે પૃથ્વી સપાટ થઈ જશે ત્યારે ઉત્તર ધ્રુવ કેન્દ્રમાં રહેશે અને એન્ટાર્કટિકાનો જાડો બરફ ધાર પર ઊંચી દિવાલની જેમ દેખાય છે. પરંતુ જ્યારે લોકો તમે પૃથ્વી પર ઉડાન કરી શકશો નહીં અને મુસાફરી ખૂબ લાંબી થઈ જશે. ત્યારબાદ સપાટ પૃથ્વી પર દરેક એક જ રાત જોવા મળશે. સમયની ગણતરી સમાપ્ત થઈ જશે. કોઈ પણ બે ટાઈમ ઝોન હશે નહીં. અમેરિકા અને અહીંયા એક જ સરખો ટાઈમ ઝોન હશે. ત્યારબાદ ચક્રવાત, વાવાઝોડા, તોફાન, ચક્રવાત બધું સમાપ્ત થઈ જશે. મતલબ કોઈ નુકસાન થશે નહીં. ત્યારબાદ દક્ષિણ ગોળાર્ધમાં વિરોધી ઘડિયાળની દિશામાં રચાયેલા તોફાનો ગોળાર્ધ હશે ત્યાં જ આવશે, બીજે ક્યાંય પણ આવશે નહીં. તો પૃથ્વી સપાટોના કારણે માનવો આકાશમાં લટકતા દેખાય છે. મિત્રો, ઘણા બધા ફેરફાર થઈ શકે છે, જીવન જીવવું શક્ય હોતું નથી. પૃથ્વી ગોળ છે તેના કારણે જ છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, બાય.